આગળ વધીએ અમદાવાદના લોકોમાં પ્રિકોશન ડોઝ લેવામાં નિરસ્તા જોવા મળી રહી છે. જી હા, શહેરના 77% લોકોએ હજુ સુધી નથી લીધો પ્રિકોશન ડોઝ. પ્રથમ અને બીજી રસી લેવામાં પણ લોકોની ઘોર બેદરકારી સામે આવી છે. 15-18 વર્ષના 40,556 સગીરોએ હજુ સુધી પ્રથમ ડોઝ નથી લીધો. 12-14 વર્ષના 40,731 બાળકોએ પહેલો ડોઝ નથી લીધો. 18 વર્ષથી ઉપરના 4,43,074 યુવાનોએ બીજો ડોઝ નથી લીધો. તંત્રના અનેક પ્રયાસો પછી પણ લોકોમાં રસી લેવામાં ઉદાસીનતા જોવા મળી છે. ઝી 24 કલાક અમદાવાદ શહેરના લોકોને અપીલ કરી રહ્યું છે કે બાકી રહેલા તમામ લોકો જલ્દીથી રસી લઈ લે. અમદાવાદના તમામ અર્બન હેલ્થ સેન્ટર અને કમ્યુનિટી હેલ્થ સેન્ટર પરથી રસી મેળવી શકાય છે. અમદાવાદ શહેરના 82 અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં આ પ્રમાણેના વેક્સિનની કામગીરી ચાલુ છે. કોઈ વ્યક્તિને સેકન્ડ ડોઝ બાકી હોય, પ્રિકોશન ડોઝ બાકી હોય, આ તમામ ડોઝ અર્બન હેલ્થ સેન્ટર પરથી મેળવી શકાશે. આ ઉપરાંત શહેરના જે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે ત્યાંથી પણ આપણે વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવેલી છે. તદુપરાંત કોઈપણ વ્યક્તિને કોવિડના ચિહ્નો જણાતા હોય, તાવ આવેલો હોય, શરદી ખાંસી જણાતી હોય, ડ્રાય કફ રહેતો હોય, તો શહેરના અર્બન હેલ્થ સેન્ટરમાં જઈને પણ ત્યાં રેપિડ એન્ટીજન ટેસ્ટ મારફતે પોતાનું ડાયગ્નોસિસ કરાવી શકે છે. અમદાવાદ શહેરના પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં આ પ્રમાણેનું વેક્સિનેશન અને ટેસ્ટિંગની ફેસિલિટી ઉપલબ્ધ કરવામાં આવેલી છે. હજી પણ ઘણા બધા લોકોનો પ્રિકોશન ડોઝ બાકી છે અને લોકો આ હેલ્થ સેન્ટર પર જઈને વેક્સિન મેળવે તે અગત્યનું પાસું છે. લોકો પણ અત્યારના સંજોગોમાં એક મોટી સંખ્યામાં વેક્સિન લેવા આવતા નથી તેવું એક પ્રાથમિક ધોરણે કહી શકાય તેમ છે. ટર્શરી કેર બેપતે SVP હોસ્પિટલે એક અલાયદા વોર્ડ પણ કોવિડ પેશન્ટ માટે આઇસોલેટ તૈયાર કરવામાં આવેલો છે. અંદાજિત 50 જેટલા પેશન્ટ એડમિટ થઈ શકે તે પ્રકારની પણ અત્યારે તૈયારી કોર્પોરેશન દ્વારા બતાવવામાં આવેલી છે. આ ઉપરાંત લોકોમાં અવેરનેસ થાય તે બાબતના પગલાં પણ કોર્પોરેશન દ્વારા લેવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં અગાઉ જે કોવિડની વેવ આવેલી હતી તે દરમિયાન ઓક્સિજન પ્લાન્ટ્સ PSA પ્લાન્ટ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલા હતા. હાલમાં પણ એ કાર્યરત છે અને તેને જે મેન્ટેનન્સની કામગીરી છે તે પણ કરવામાં આવેલી છે અને અત્યારે વર્કિંગ કન્ડિશનમાં છે. આ ઉપરાંત તમામ હોસ્પિટલમાં પણ આ પ્લાન્ટ અત્યારે હાલમાં વર્કિંગ કન્ડિશનમાં છે. જે પ્રમાણે જરૂરિયાત જણાશે તે પ્રમાણે આ હોસ્પિટલમાં પેશન્ટ એડમિટ કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.